એટેન્ડન્સ જોઈ લઈશું, બરાબર? પહેલાં રિવિઝન કરી લઈશું, દરરોજ રિવિઝન કરતા રહીશું તો તમને યાદ રહેશે, બરાબર? ફરી જોઈ લઈશું, આડી લાઈન તો સ્લીપિંગ લાઈન કહેવાય, પછી છે ઊભી લાઈન તો ઊભી લાઈનને શું કહેવાય? સ્ટેન્ડિંગ લાઈન, પછી છે અડધું ગોળ તો કૌંસ કહેવાય, પછી છે ત્રાસી લાઈન તો સ્લેન્ટિંગ લાઈન, અને છેલ્લે છે ગોળ તો આને શું કહેવાય? સર્કલ, બરાબર? આવું રિવિઝન તમે ઘરે કરજો અને રોજ બોલજો તો તમને યાદ રહેશે, બરાબર? હવે આપણે આજનો ટોપિક છે ચોરસમાં આપેલ રેખાંકન શોધી તમારે ગોળ કરવાનું છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ બાળકો, પ્રથમ તો બોક્સમાં આપણે રેખાંકન આપેલું છે, આ રેખાંકન જોઈને તમારે આ આડી લાઈનમાં આવું રેખાંકન અહીંયા આગળ શોધવાનું છે, બરાબર? તો અહીંયા આગળ જુઓ જોઈએ આ કઈ લાઈન છે? સ્ટેન્ડિંગ લાઈન, બરાબર? તો આવી સ્ટેન્ડિંગ લાઈન આ લાઈનમાં કઈ આગળ છે? આ છે ના, આવું અહીંયા આગળ છે, આવું તો અહીં ના હોય પણ આ બોક્સમાં આપેલું અહીંયા આગળ છે હા, તો આવું બોક્સમાં આપેલું આ લાઈનમાં સુધી તમારે શું કરવાનું છે? સર્કલ કરવાનું છે, તો આ સ્ટેન્ડિંગ લાઈન અહીંયા આગળ ક્યાં છે? અહીંયા આગળ છે, બરાબર? તો આની ઉપર શું કરવાનું? સર્કલ, પછી છે આડી લાઈન સ્લીપિંગ લાઈન, તો આવી સ્લીપિંગ લાઈન આ લાઈનમાં કઈ આગળ છે? અહીંયા આગળ છે નથી, અહીંયા આગળ છે નથી, અહીંયા આગળ છે છે, તો શું કરવાની એની ઉપર સર્કલ. આ તો બહુ બધી સરળ રીત છે કે બોક્સમાં આપેલું હોય એવું જોઈને તમારે ગોળ કરવાનું છે, બરાબર ને? પછી છે સ્લેન્ટિંગ લાઈન ત્રાસી લાઈન, તો આવી લાઈન અહીંયા આગળ છે હા છે, તો શું કરવાનું? સર્કલ. પછી આ લાઈનને શું કહેવાય? સ્લીપિંગ લાઈન, અને આ સ્લેન્ટિંગ લાઈન, બરાબર? યાદ રાખજો. પછી છે સ્લેન્ટિંગ લાઈન આ બાજુથી નીચે લઈ જાવ, તો આવી સ્લેન્ટિંગ લાઈન અહીંયા આગળ છે, જુઓ તો બરાબર આવું છે નથી. પછી છે આવી સ્લેન્ટિંગ લાઈન નથી, તો શું છે? સ્ટેન્ડિંગ લાઈન, અને આ ત્રાસી લાઈન, તો આવી ત્રાસી લાઈન અહીંયા આગળ છે છે, તો શું કરવાનું? સર્કલ. પછી જુઓ તો અડધું ગોળ છે કૌંસ કહેવાય, તો આવું અડધું ગોળ અહીંયા આગળ છે હા છે, તો શું કરવાનું? સર્કલ. પછી આ પણ અડધું ગોળ છે અને આને શું કહેવાય? સર્કલ, ગોળ. પછી છે બોક્સમાં શું આપેલું છે? ગોળ છે સર્કલ, તો આવું સર્કલ અહીંયા આગળ છે નથી, આવું અહીંયા આગળ છે છે, એની ઉપર શું કરવાનું? ગોળ. અને આ કઈ લાઈન છે? સ્ટેન્ડિંગ લાઈન, ઊભી લાઈન, બરાબર? તો આ તો બહુ ઈઝી રીત છે કે તમારે રેખાંકન તો તમને આવડી જ ગયા હશે, બરાબર? તમને આઈડેન્ટિફાઈ તો થઈ ગયા હશે, તમને તો ખબર હશે કે આને ઊભી લાઈન કહેવાય, આડી લાઈન કહેવાય, તમને આ ખબર હશે, તમે આ સરળ રીતે કરી શકશો, બરાબર? હવે અહીંયા આગળ આપણે વર્કશીટ કરીશું. વર્કશીટમાં જુઓ, બોક્સમાં શું છે? ઊભી લાઈન, તો આવી ઊભી લાઈન અહીંયા આગળ કઈ છે? જુઓ તો આંગળી ફેરવો તો અહીં છે નથી, અહીંયા આગળ છે હા, શું છે? ઊભી લાઈન, સ્ટેન્ડિંગ લાઈન, તો એની પર શું કરવાનું? ગોળ. પછી બીજી લાઈનમાં જુઓ, આડી લાઈન સ્લીપિંગ લાઈન, તો સ્લીપિંગ લાઈન અહીંયા આગળ છે નથી, અહીં છે નથી, અહીંયા આગળ છે હા છે, તો શું કરવાનું? ગોળ કરી દેવાનું. પછી જુઓ તો ત્રાસી લાઈન, ત્રાસી લાઈન અહીંયા આગળ આવી છે, જુઓ તો બરાબર હા આવી જ છે, અહીંયા આગળ જુઓ આ રીતે, એની પર શું કરવાનું? ગોળ કરવાનું. પછી આ કઈ લાઈન છે? ઊભી લાઈન, અને આ પણ ત્રાસી લાઈન, બરાબર? હવે આ બોક્સમાં જુઓ, આવી ત્રાસી લાઈન આ લાઈનમાં કઈ આગળ છે? આંગળી ફેરવો તો આ ઊભી લાઈન છે, આ આડી લાઈન છે, અને આ ત્રાસી લાઈન, આવી ત્રાસી લાઈન અહીંયા આગળ છે ને હા, તેની પર ગોળ કરવાનું. પછી નીચે બોક્સમાં જુઓ, ગોળ છે, શું છે? અડધું ગોળ, તો આવું અડધું ગોળ અહીંયા આગળ છે, આંગળી ફેરવો તો આ રીતે હા આવું જ છે અહીંયા આગળ, તેની પર શું કરવાનું? ગોળ કરવાનું. પછી નીચે અડધું ગોળ છે, બરાબર? અડધું ગોળ કઈ બાજુનું છે? આ બાજુનું છે, તો આવું અડધું ગોળ અહીંયા આગળ છે હા, કઈ છે?
આ છે ડા, આ છે હા, એવું જ છે. જુઓ અહીંયા આગળ છે એવું, એની પર શું કરવાનું, ગોળ કરવાનું. પછી આ શું છે નીચે બીજા બોક્સમાં, ગોળ છે, આખું ગોળ સર્કલ. તો આવું આખું ગોળ આ લાઈનમાં છે, અહીં છે ના, અહીંયા આગળ ના, અને અહીંયા આગળ છે છેલ્લે હા. એની પર શું કરવાનું, ગોળ કરી દેવાનું. હવે આ નીચે જુઓ તો એલ છે, એલ રેખાંકન. તો અહીંયા આગળ છે આવું એલ રેખાંકન નથી, અહીંયા આગળ છે હા છે. તેની પર ગોળ કરી દેવાનું. કેટલું સરસ ઈઝી છે કે બોક્સમાં આપેલું હોય એવું ને એવું આ લાઈનમાં તમારે શોધીને ગોળ કરવાનું છે. તો તમને જો રેખાંકન કમ્પ્લીટ આવડી ગયા હશે, તમને સમજ પડી હશે કે આને ઊભી લાઈન કહેવાય, આડી લાઈન કહેવાય, તો તમે જોઈ જોઈને જાતે પણ કરી શકશો.